આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ડભોઈ હીરા ભાગોળ ખાતે નગરપાલિકા દ્વારા ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે રાખવામાં આવી હતી. 21 જૂન 2024 ના રોજ વિશ્વ યોગ દિવસની ડભોઈ તાલુકા કક્ષાની ઉજવણી કાયાવરોહણ ખાતે કરવામાં આવી હતી. શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ અને શ્રી ભમેશ્વર યોગ મંદિરના સહયોગથી બ્રહ્મેશ્વર યોગ મંદિર કાયાવરોહણના પ્રાટેગ્યમાં ભારે ઉત્સાહપૂર્વક યોગ દિવસ ઉજવાઈ ગયો. આ કાર્યક્રમમાં સહભાગી થવા વહેલી સવારથી જ ગામની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી લકુલેશ વિદ્યા મંદિર કાયાવરોહણના પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ તથા સંસ્કૃત પાઠશાળાના તમામ 2000 જેટલા વિદ્યાર્થીઓ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આસિસ્ટન્ટ યોગ કોચ ગૌરીબેન કે ભટ્ટ, ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નીરવભાઈ પટેલ કાયાવરોહણના હિતેશ પટેલ, ડભોઈ મામલતદાર શ્રી ડીવી ગામી તથા તાલુકા વહીવટીતંત્રના તમામ સ્ટાફે યોગાસનો કાર્યો કર્યા હતા. કાયાવરોહણ તીર્થ સેવા સમાજના મંત્રી શ્રી અરુણભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો. સમગ્ર દુનિયામાં આ યોગ દિવસ તરીકે ઓળખાવામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય રોલ રહેલો છે. ત્યારે આજના દિવસ આજે કાયાવરોહણ શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે લકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાના યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના આગેવાનો, તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો. મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા, યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્ત્વ બતાવેલું છે. આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે. યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે. રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે. ત્યારે યોગ દિવસ 21 જૂન પૂરતો મર્યાદિત ના રહેતા 365 દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે.